સાથે પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું ઓપનિંગ કરાયું। बनासकांठा जिल्लाना पांधावाड़ा पासे आवेल खिम्मत गाम मा धोरण 1 थी 12 सुधीनो अभ्यास करावती टीएमएस जोगाणी विद्यालय खाते प्राथमिक शाळाना नवा बिल्डिंग नु ओपनिंग करवामां आव्यु हतु। जन्मभूमि खिम्मत अने कर्मभूमि मुंबई जेवा जैन परिवारना मुख्य दाता कल्पनाबेन किशोरभाई जोगाणीना हस्ते प्राथमिक शाळाना नवा बिल्डिंग नु ओपनिंग करायु हतु। शाळानी स्थापना सन 2011 करवामां आवी हती। शाळामां 400 थी पण वधु बाळको अभ्यास करे छे। 18 रूम धरावती आ शाळामां कम्प्यूटर लैब प्रोजेक्टर तेमज लाइब्रेरीनी सुविधा पण उपलब्ध छे। शाळा बिल्डिंगना ओपनिंग कार्यक्रममां शाळाना विद्यार्थीओ द्वारा सांस्कृतिक कार्यक्रम योजी आवनार तमाम मेहमानोनुं स्वागत करवामां आव्युं हतुं। कार्यक्रममां जोगाणी परिवार सहित मुख्यदाता कल्पनाबेन किशोरभाई जोगाणी, प्रमुख जयेशभाई जोगाणी, मंत्री गणपतसिंह सोलंकी, मंत्री संजयसिंह जोगाणी, ट्रस्टी सूरजसिंह सोलंकी, ट्रस्टी हर्षदभाई देसाई, जिला पंचायत सदस्य रिंकूभा खिम्मत, सरपंच वदनसिंह सोलंकी, शाळा परिवार अने शाळाना बाळको अने ग्रामजनों मोटी संख्यामां उपस्थित रह्या हता अने कार्यक्रमने शोभाव्यो हतो। आ कार्यक्रममां शाळाना आचार्य अरविंदभाई जोशी द्वारा फूलहार अने शाब्दिक स्वागत करी आवनार तमाम मेहमानोनो आभार व्यक्त करवामां आव्यो हतो। 2011 માં ખિમ્મત સમાજ મુંબઈ દ્વારા ટીએમએસ જોગાણી વિદ્યાલયનું શરૂઆત કરવામાં આવેલી, એ વખતે કદાચ એમ લાગતું હતું કે કેટલી સંખ્યા વધશે, પણ આજે લગભગ 400 થી વધારે બાળકો આ સ્કૂલમાં ભણી રહ્યા છે અને 12મા ધોરણ સુધી આપણે આ સ્કૂલ અત્યારે આગળ વધારી શક્યા છીએ। તો ખરેખર અહીંના શિક્ષકગણનો બી અમને ખૂબ સહકાર છે, સૌ ગામજનોનો પણ એટલો બધો અમને સહકાર મળ્યો છે અને ખરેખર ખૂબ જ સુંદર મજાનું અહીંયા આજે આયોજન પણ કરવામાં આવ્યું છે। બહેનોએ બી સાંસ્કૃતિક બહેનોએ છોકરાઓએ વિદ્યાર્થીએ ખૂબ જ સાંસ્કૃતિક પ્રોગ્રામ બહુ સરસ રીતે રજૂ કર્યો છે। બસ એટલું થયું કે આગળ વધતું જાય એ જ મારી શુભેચ્છાઓ અને શિક્ષકોને પણ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ। એ લોકો પણ એ પોતાનો સમય પૂરતો આપી અને સંસ્થાને સ્કૂલને આગળ વધારવા ખૂબ જ કોશિશ કરીને આગળ વધી રહ્યા છે, તો મારે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। મેઇન ઉદ્દેશ્ય જે આ પ્રોજેક્ટનું છે અમારે, ક્યાંક ને ક્યાંક અમે લોકો શહેરમાં રહેતા હોઈએ છીએ, ત્યાંની જે તરક્કી હોય છે અને જે ગામમાં લોકો રહે છે ત્યાંનો જે પ્રોગ્રેસ હોય છે એમાં બહુ મોટો તફાવત હોય છે। આ સ્કૂલના માધ્યમથી અમે લોકો એ ટ્રાય કરી રહ્યા છીએ, અમારી જે કોશિશ છે, અમારા પ્રયાસો છે કે આ વાળી જે ગેપ એટલો મોટો જે છે એ ગેપ ઓછો થાય, લોકો એકબીજાના નજીક આવે, લોકો એકબીજાને સમજી શકે અને અક્ષર જ્ઞાન અને સ્કૂલના માધ્યમથી આખી અમારી એક કોમ્યુનિટી એક સમ બને, જ્યાં સુધી આ ગેપ ઓછો નહીં થાય ત્યાં સુધી જે ભણતરનો જે બહુ મોટો ડિવિઝન જે છે એ ડિવિઝન બહુ મોટું અંતર રહેવાનું છે। અમને અહીંયાથી આપણે ક્યાંક ને ક્યાંક શહેરમાં લઈ જવાના છે, શહેરની પ્રગતિ બતાવવાની છે, શહેરનો વિકાસ બતાવવાનો છે। અહીંયા જો રહેશે કે આ જ માહોલમાં રહેશે તો ક્યાંક ને ક્યાંક એક ગ્રોથ અટકી જશે, તો વિકાસ જો કરવાનો જ હોય તો આપણે બધા મળીને એક સાથે કરીએ અને બધાને ઇક્વલ હક અને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપી શકીએ। તમારું મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે સ્કૂલના માધ્યમથી ક્યાંક ને ક્યાંક આપણે નેશનલ લેવલ ઉપર આપણો છોકરો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ ક્યારેક ને ક્યારેક પહોંચે, એ જ અમારા બધાનો ઉદ્દેશ્ય છે।